સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વિભાગ 3 ભાષા કસોટી પ્રેક્ટિસ ફકરા નંબર 77. ફકરો આ રીતે છે. હવે આપણે તેને સમજીએ. જે મહાપુરુષોએ ભારતીય સમાજની દુર્વસ્થા અને ખોટી નીતિઓને દૂર કરવામાં પોતાના જીવનના અમૂલ્ય સમયનો સદુપયોગ કર્યો તેમાં રાજા રામ મોહન રાયનું નામ આગવું છે. તેમણે સતી પ્રથા અને બાળ લગ્ન જેવા કુરિવાજોને બંધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા હતા, જે પછીથી સફળ બન્યા હતા. અહીં વાત છે ભારતના એવા મહાપુરુષ રાજા રામ મોહન રાય. એણે શું કરેલું છે? તો આ મહાપુરુષે, રાજા રામ મોહન રાય છે, અહીંયા એક શબ્દ આપેલો છે મહાપુરુષ, એટલે સજ્જન પુરુષ, સત્પુરુષ, મોટા પુરુષ એવો અર્થ થાય. પછી એક શબ્દ અહીંયા લખેલો છે દુર્વસ્થા, એટલે કે ખરાબ હાલત, ખરાબ અવસ્થા. કે જે મહાપુરુષોએ ભારતીય સમાજની જે ખરાબ અવસ્થા હતી, દુર અવસ્થા હતી, અને ખોટી નીતિઓને, એટલે ખોટી રીતભાત લોકો અપનાવતા હતા પહેલા, તો તેઓને દૂર કરવામાં પોતાના જીવનનો અમૂલ્ય સમય, એટલે કે ઉત્તમ શ્રેષ્ઠ સમયનો સદુપયોગ કર્યો હોય, તો એમાં તો ઘણા બધા હતા. એમાંના એક છે રાજા રામ મોહન રાય. તેનું નામ આગવું એટલે મોખરાનું હતું, શ્રેષ્ઠ આગળ પડતું નામ હતું. હવે કઈ દુરવસ્થા હતી, કઈ ખોટી નીતિઓ હતી? તો એક હતી સતી પ્રથા અને બીજું છે બાળ લગ્ન. સતી પ્રથા એટલે શું? તો કે જે સ્ત્રીનો પતિ છે મૃત્યુ પામે તો એ સ્ત્રીએ પણ પોતાના પતિની જે ચિતા જલતી હોય એની સાથે બળીને મૃત્યુ પામી જવાનું, એને સતી પ્રથા કહેવાય. તો આ દુરવસ્થા હતી ભારતીય સમાજમાં આવી પહેલી. પછી બીજું એક છે બાળ લગ્ન. એ બાળકોના લગ્ન છે, એ નાના હોય જ્યારે, બાળકા બાલ્યાવસ્થામાં ત્યારે જ તેમના લગ્ન કરવા, તો આ પણ એક ભારતીય સમાજની દુર્વસ્થા કહેવાય. તો રાજા રામ મોહન રાય જે છે તેમણે સતી પ્રથા અને બાળ લગ્ન જેવા કુરિવાજો, એટલે ખરાબ રિવાજો, આ બંધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા, ચળવળ શરૂ કરી હતી, જે પછીથી સફળ બન્યા હતા. તે આપણા દેશમાં નવા ભારતના પિતા તરીકે પ્રખ્યાત થયા હતા. તે એટલે રાજા રામ મોહન રાય છે એ આપણા દેશમાં નવા ભારતના પિતા તરીકે વિખ્યાત થયા, પ્રખ્યાત થયા હતા. રાજા રામ મોહન રાયે સમાજના કુરિવાજોને દૂર કરવા માટે પુસ્તકો લખ્યા, લેખો લખ્યા અને નિર્ભય થઈને દંભી લોકોના ભાંડા ફોડ્યા હતા. રાજા રામ મોહન રાયે જે આ બધા કુરિવાજો છે અને આના સિવાયના અન્ય પણ, તો એ કુરિવાજોને દૂર કરવા તેમણે પુસ્તકો લખ્યા હતા, લેખ લખ્યા હતા. આ ઉપરાંત તેઓ નિર્ભય થઈને, ડર્યા વગર, કોઈનાથી ડરે એમ નહીં, તો નિર્ભય થઈ અને દંભી લોકો, જે કપટી લોકો હોય, ઢોંગી લોકો હોય, તો અભણ અને ગામડાના લોકોને છેતરી લેતા હોય, તો આવા જે દંભી લોકોના ભાંડા ફોડ્યા, એટલે એ લોકો જે ખોટી રીતે લોકોને છેતરતા, એ બંધ કરાવ્યું. તેમણે, એટલે કે રાજારામ મોહન રાયે, બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. એના કારણે બંગાળના હિન્દુ નવયુવકો સમજવા લાગ્યા કે હિન્દુઓ ભોળા છે અને ઢોંગી લોકોએ એમનામાં દુષ્ટતાઓને ફેલાવી દીધી છે. હવે રાજા રામ મોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને લોકોને જાગૃત કર્યા હતા. એના કારણે બંગાળના હિન્દુ નવયુવકો સમજવા લાગ્યા, નવયુવકો એટલે યુવાન છોકરાઓ, સમજવા લાગ્યા કે હિન્દુઓ છે બધા ભોળા છે અને જે ઢોંગી લોકો હોય, તૂતારા, કપટી લોકો હોય, એ લોકોએ એમનામાં દુષ્ટતાઓ, એટલે ખરાબ બાબતો છે, એ ફેલાવી દીધી હોય. રાજા રામ મોહન રાયના સમયે
બંગાળમાં અંગ્રેજોનું શાસન હતું. રાજા રામ મોહન રાય હતા એ વખતના સમયે બંગાળમાં છે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજો શાસન કરતા હતા, અંગ્રેજો કે એમ કરવું પડતું હતું. તેમણે સરકાર વતી આવા કાયદા બનાવવાનો પ્રયાસ કર્યો જેનાથી ભારતીયોમાં ફેલાયેલી દુષ્ટતાઓ દૂર થઈ શકે. તેમણે એટલે રાજા રામ મોહન રાયે સરકાર વતી આવા કાયદા કર્યા. આવા કાયદા બનાવવા એટલે લગ્ન, જે બાળ લગ્ન હતા એ બંધ કરાવ્યા, સતી પ્રથા હતી એ બંધ કરાવી, પછી જે ઢોંગી લોકો દુષ્ટતાઓ ફેલાવતા હતા, ખરાબ બાબતો ફેલાવે એ પછી આવું બંધ કરાવેલું. એમ તો રાજા રામ મોહન રાયે સરકાર વતી આવા કાયદા બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેનાથી ભારતીયોમાં ફેલાયેલી દુષ્ટતાઓ ખરાબ બાબતો દૂર થઈ શકે. તેમણે જોયું કે અંગ્રેજ સરકાર હુકુમત માટે એટલે કે સરકારી કચેરીમાં જે માહિતીની આપ લે કરવી હોય એના માટે અંગ્રેજીમાં જ કાગળો લખે છે, કાયદાના પુસ્તકો અંગ્રેજીમાં લખવામાં આવે છે, ભારતના લોકો અંગ્રેજી વાંચવાનું અને લખવાનું જાણતા નથી, તેથી તેમને ફક્ત પટાવાળા બનાવવામાં આવે છે. હવે અંગ્રેજોના વખતની વાત છે કે અંગ્રેજો છે એ પોતાના ઓફિશિયલ વર્કના કાગળ હોય એ બધા પણ અંગ્રેજીમાં જ લખતા, પછી બીજા જે અન્ય કાગળો પુસ્તકો છે કાયદાના એ પણ અંગ્રેજીમાં લખતા. તો અહીંયા જે વાત આવી છે પછી શું, તો ભારતના લોકોને તો અંગ્રેજી વાંચવાનું કે લખવાનું જાણતા હતા નહીં, તેથી તેમને ફક્ત પટાવાળા, તેમને એટલે ભારતીય આપણે જે હતા બધા, તો એમને પટાવાળા જ બનાવવામાં આવતા હતા. તે સમયે અંગ્રેજો ઈચ્છતા ન હતા કે ભારતીયો અંગ્રેજી વાંચે. તેઓને ડર હતો કે ભારતીયો અંગ્રેજી વાંચીને હુકુમતમાં દખલગીરી કરશે અને અંગ્રેજોની પોલ ખોલશે. અંગ્રેજો ઈચ્છતા ન હતા કે ભારતીયો છે અંગ્રેજી લખતા વાંચતા શીખે. જો ભારતીયો અંગ્રેજી લખતા વાંચતા શીખી જશે તો તેઓને એટલે કે અંગ્રેજોને ડર હતો કે ભારતીયો છે એ આપણી અંગ્રેજ હુકુમતમાં દખલગીરી કરશે, એમાં કામમાં અડચણ રૂપ થશે અને અંગ્રેજોએ જે ખોટા કામ કર્યા હોય તેની પોલ ખોલશે. રાજા રામ મોહન રાય અંગ્રેજોની ચાલ સમજી ગયા હતા. તેણે આંદોલન શરૂ કર્યું. બે ચાર અંગ્રેજોએ પણ સમર્થન એટલે કે ટેકો સમર્થન કર્યું. લાચાર થઈને અંગ્રેજ સરકારે ભારતીયોને અંગ્રેજી ભણાવવા માટે શિક્ષણ વિભાગ શરૂ કર્યો. હવે રાજા રામ મોહન રાય છે એ અંગ્રેજોની આ ચાલ સમજી ગયા હતા. આ ચાલ એટલે કઈ કે ભારતીયોને અંગ્રેજીને લખતા વાંચતા ન શીખવવું. પછી રાજા રામ મોહન રાયે આંદોલન શરૂ કર્યું. ત્યાર પછી તો બીજા અંગ્રેજ ઓફિસરો હોય એમણે પણ છે એ સમર્થન કર્યું, ટેકો જાહેર કર્યો કે ભારતીય લોકોને અંગ્રેજી લખતા વાંચતા આવડવું જોઈએ. પછી અંગ્રેજ સરકાર લાચાર થઈ ગઈ અને ભારતીયો માટે અંગ્રેજી ભણાવવા માટે આખો એક શિક્ષણ વિભાગ જ અલગ આખો શરૂ કર્યો. હવે આપણે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન એક, રાજા રામ મોહન રાયના સમયે ભારતીયોને કઈ નોકરીમાં રાખવામાં આવતા હતા? એ નિરીક્ષક, બી પટ્ટાવાળા, સી ક્લાર્ક, ડી સૈનિક. તો આપણે ફકરામાં વાત આવેલી કે ભારતના લોકો અંગ્રેજી વાંચવાનું કે લખવાનું જાણતા નથી, તેથી તેમને ફક્ત પટ્ટાવાળા બનાવવામાં આવે છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી પટ્ટાવાળા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે, સતી પ્રથા અને બાળ લગ્ન રાજા રામ મોહન રાયના જમાનામાં શું હતા? એ રીતભાત એટલે કે રીત રિવાજ હતા, બી સંસ્કાર, સી પ્રથાઓ, ડી કુરિવાજો.
તેમણે સતી પ્રથા અને બાળ લગ્ન જેવા કુરિવાજોને બંધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા હતા. તો આ સતી પ્રથા અને બાળ લગ્ન છે એ શું છે? કુરિવાજો છે. એટલે પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડે છે, કુરિવાજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. રાજારામ મોહન રાયને કયા નામથી પ્રતિષ્ઠા મળી? એ નવા ભારતના પિતા, બી નવા ભારતના ઉત્પાદક, સી નવા ભારતના સંત, ડી નવા ભારતના આંદોલન કરતા. ફકરામાં વાત આવેલી કે તે આપણા દેશમાં, તે એટલે રાજારામ મોહન રાયને આપણા દેશમાં નવા ભારતના પિતા તરીકે પ્રખ્યાત થયા હતા, એટલે કે નવા ભારતના પિતા તરીકે પ્રતિષ્ઠા મળી હતી. એટલે આ પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડશે, નવા ભારતના પિતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. અંગ્રેજ સરકાર હુકુમત માટે કઈ ભાષામાં કાગળો લખતા હતા? એ હિન્દીમાં, બી અંગ્રેજીમાં, સી લેટિનમાં, ડી હિન્દી અને અંગ્રેજી બંનેમાં. તો આપણે ફકરામાં વાત આવેલી કે તેમણે જોયું કે, તેમણે એટલે રાજારામ મોહન રાયે જોયું કે અંગ્રેજ સરકાર હુકુમત માટે અંગ્રેજીમાં કાગળો લખે છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે, બી અંગ્રેજીમાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. રાજારામ મોહન રાયે કયા સમાજની સ્થાપના કરી? એ હિન્દુ સમાજ, બી વૈષ્ણવ સમાજ, સી બ્રહ્મ સમાજ, ડી આર્ય સમાજ. તો આ પ્રશ્નનો ઉત્તર ફકરામાં સ્પષ્ટ આપેલો છે, તેમણે એટલે કે રાજારામ મોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. એટલે આપણા પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે, સી બ્રહ્મ સમાજ. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.